આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શહેરભરમાં ઉજવણી થઈ રહી છે. ઠેર ઠેર અનેકવિધ મહિલાઓને લગતા કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવના મજબૂત બને તે હેતુથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપનાર વિવિધ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોની સમસ્યાઓને વાચા આપનાર પત્રકાર બહેનો, સુરત મનપાના કોર્પોરેટર બહેનો, 181 મહિલા હેલ્પલાઇનની બહેનો તેમજ કોરોનામાં ખડે પગે રાત દિવસ સ્મશાન ભૂમિમાં સેવા બજાવનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર હેમાલીબેન બોગાવાલા, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પટેલ, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પૂર્ણિમાબેન દાવલે તેમજ તમામ સમિતિઓના ચેરમેન હાજર રહ્યા હતા. મેયર હેમાલીબેન અને અન્ય સમિતિઓના ચેરમેનના હસ્તે ઉપસ્થિત સૌ કોઈનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકામાં આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણે સુરત શહેરની તમામ મહિલા કોર્પોરેટરો, તમામ મહિલા મીડિયાકર્મીઓ અને સાથે સાથે જેમણે સુરત શહેરનું નામ વિશ્વ ફલક ઉપર જળહરિત કર્યું છે, એવી 19 વર્ષની આપણી પાયલોટ ડિગ્રી હોય કે અન્વી જાંજરૂકિયા હોય કે આપણે સુરત શહેરને સુરક્ષિત રાખનાર પન્નાબેન દેસાઈ હોય કે ભાવનાબેન પટેલ, આ તમામ મહિલાઓને આજે આપણે સન્માનિત કર્યા છે. અને સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે અને સૌથી પહેલાં એક સ્ત્રી તરીકે, એક મહિલા તરીકે હું સુરત શહેરની તમામ મહિલાઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. મારું નામ ગાયકવાડ જાગૃતિ છે અને હું 181માં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું. 181 મહિલા હેલ્પલાઇન 24 કલાક સુવિધા છે. મહિલાઓને કોઈપણ સમસ્યા પડે તો 181નો લાભ લઈ શકે છે. 24 કલાક આ સુવિધા ચાલુ છે. રાત્રે પણ બેન 181 પર કોલ કરી શકે છે અને મદદ મેળવી શકે છે. આ કોલ ફ્રી છે. બેનના મોબાઈલમાં બેલેન્સ ન હોય તો પણ કોલ કરી શકે છે. મોટાભાગે ઘરેલુ હિંસાના કેસ આવે છે, પતિ દ્વારા મારકૂટ થાય છે, કાં તો ઘરેલુ હિંસા એટલે ઘરેલું સંબંધ ધરાવતા જે કોઈ હોય એ લોકોની સમસ્યા થાય તો તે લોકો કોલ કરી શકે છે અને મદદ મેળવી શકે છે. અમારું કામ બેનને જો જે પણ સમસ્યા છે એનો ઉકેલ કરવાનો છે, એટલે બેન કોઈપણ કોલ કરે તો અમે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી બેનને હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો બેનને ફરિયાદ કરવાની હશે તો પોલીસ સ્ટેશન સુધી લઈ જઈએ છીએ, કાં તો બેનને આગળ જો રહેવા માટે સુવિધા ન હોય તો સખી વન સ્ટોપ સેન્ટર છે, નારી સંરક્ષણ ગૃહ છે, ત્યાં સુધી અમે મોકલીએ છીએ. કાં તો બેન જો અનાથ હોય કાં તો અસ્થિર મગજને હોય તો બીજી એનજીઓમાં અમે એમને આશ્રય અપાવીએ છીએ. એવી રીતના અમારી કામગીરી હોય છે. મારું નામ છે ચૌધરી દક્ષા. હું 181 મહિલા હેલ્પલાઇનની કાઉન્સિલર છું અને હું 7 વર્ષથી સુરત સિટીની અંદર હું મારી ફરજ બજાવું છું અને કોઈ પણ પ્રકારનો હિંસા થતી હોય તો હું એ બહેનોને મદદ કરું છું. 181 મહિલા હેલ્પલાઇન એ 24 કલાક કાર્યરત છે. દિવસે રાત્રે કોઈ પણ ટાઈમે બહેનો ફોન કરે અમે મદદ માટે પહોંચીએ છીએ અને બે દરેક દીકરીને અમે મદદ પહોંચાડીએ. મારું નામ મૈત્રી કાંતિલાલ પટેલ છે. 19 વર્ષ છું અને મારી પાસે કમર્શિયલ પાયલટ લાઇસન્સ છે. તો હું બધી છોકરીઓને એક જ વસ્તુ કહીશ, કેમ કે ઇન્ડિયામાં સૌથી વધારે વુમન પાયલટ છે તો એના માટે પ્રાઉડ ફિલિંગ આવે છે. અને વુમન્સ માટે હેપી વુમન્સ ડે બધાને. અને આપને તમે એ નહીં સમજતા કે હું વુમન છું તો પ્લેન કેવી રીતના ઉડાવું કે કોઈ કામ કેવી રીતના કરું. તમે એટલા જ સ્ટ્રોંગ છો અને મેન કરતાં વધારે સ્ટ્રોંગ છો, તો તમે એક વુમન રીતે તમારા માટે એક પ્રાઉડ ફિલિંગ લેજો અને બધા માટે ઓલ ધ બેસ્ટ કહીશ. મેં પ્લેન ઉડાવ્યું ત્યારે મને બહુ શું કહેવાય, એક ચીડિયા જેવું લાગ્યું કે ચકલી કેવી રીતે ઉડે છે ફ્રી રીતે, એવી રીતે મેં ઉડી. અને બધા માટે હું એક જ કહીશ કે આગળ મારે સપનું છે કે હું કેપ્ટન બનું, તો એના માટે આગળની મારી પ્રિપેરેશન ચાલી રહી છે. તો બધાને પણ એ જ કહીશ કે મહેનત કરો.